સુરત શહેરના ઉદના મગદલા રોડ ઉપર સુરતના મેયરનો શાહી બંગલો રૂપિયા 5 કરોડનો તૈયાર. શહેરના પ્રથમ નાગરિક મેયરના અલાયદા નિવાસસ્થાન તરીકે છેલ્લા 4 વર્ષથી ચાલી રહેલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રૂપિયા 4 કરોડ 83 લાખના ખર્ચે મેયરનો બંગલો તૈયાર થઈ ગયો છે. આ પૈકી બંગલાનો સુશોભન પાછળ 1.25 કરોડનો ખર્ચો પણ કરવામાં આવ્યો છે. ઉદના મગદલા રોડ પર ભટાર 4 રસ્તા નજીક આવેલા બ્રેડ લાઇનર સર્કલ પાસે બંગલાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 5,983 ચોરસ મીટર એટલે કે 64,377 ચોરસ મીટર ક્ષેત્રફળમાં 6 બેડરૂમ સાથેનો આલિશાન બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેયરને દાયકાઓની પ્રતીક્ષા બાદ સત્તાવાર નિવાસસ્થાન મળ્યું છે. શહેરના વર્તમાન મેયર હેમાલી બોગાવાલાએ વૈશાખ સુદ એકમને દિવસે શુભ મુહૂર્ત જોઈ મેયરનો બંગલામાં કુંભ ઘડો મૂક્યો હતો. આ પ્રસંગે મેયર ઉપરાંત ડેપ્યુટી મેયર દિનેશ જોરાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ અને શાસક પક્ષ નેતા અમિત રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ હેમાલી બોગાવાલાએ બંગલાની ચાવી લઈને કબજો મેળવ્યો હતો. ફક્ત ઇન્ટિરિયર ડેકોરેશન પાછળ 1.25 કરોડના રૂપિયા ખર્ચે આ બંગલો તૈયાર થયો છે. ફોર્મલ લિવિંગ રૂમ, ફોર્મલ ડાઇનિંગ રૂમ, મેડિટેશન રૂમ, માસ્ટર બેડરૂમ, કિચન, સ્ટોર રૂમ, વેઇટિંગ એરિયા, ગેસ્ટ રૂમ 2, બેડરૂમ 3, માસ્ટર બેડરૂમ 1. આ સાથે સિક્યોરિટી કેબિન, સર્વન્ટ ક્વાર્ટર્સ, વેઇટિંગ એરિયા, ઓફિસ અને ગેસ્ટ રૂમની સાથે પૂજાના રૂમની સાથે આ શાહી બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા 1 ટીવી, સુરત.